ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને આજે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના લુણા ખાતે પ્રાકૃતિક કૃષિ સંવાદ યોજાયો હતો ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ નકડંગ ધામ લુણાલ અને ક્રિષ્ના હોસ્પિટલ થરાદના સંયુક્ત ક્રમે યોજાયેલા કાર્યક્રમમાં સફાઈ અભિયાન અને પદયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા હતા બનાસકાંઠા ખાતે ખેડૂતોને સંબોધન કરતા શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં પ્રાકૃતિક કૃષિની તાતી જરૂરિયાત છે દેશભરમાં પ્રાકૃતિક કૃષિને અપનાવવા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે પ્રાકૃતિક કૃષિના ફાયદા અંગે રાજ્યપાલ શ્રીએ જણાવ્યું કે આ એકમાત્ર ખેતી છે જેનાથી જમીન ફળદ્રુપ અને નરમ બને છે વરસાદી પાણી વધુ માત્રામાં જમીનમાં ઉતરે છે ખેતીમાં વરસાદી પાણીથી થતું વ્યાપક નુકસાન અટકે છે ખેતીના ખર્ચમાં ઘટાડો થાય છે જ્યારે આવકમાં વધારો થાય છે